ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે સવારમાં ફટાફટ બની જાય એવા એકદમ સરસ મજાના ટેસ્ટી અને પોચા રોજ એવા ઢોકળા બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આ ઢોકળા બનાવવા માટે આપણે એક કપ અથવા તો એક મોટી વાટકી જેટલો સોજી લેવાનો, જે મોટો સોજી આવે એ ઉપયોગમાં લેવાનો. હવે આમાં 4 ચમચી જેટલું ખાટું દહીં ઉમેરવાનું અને દહીં રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે. હવે આમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું અને આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આમાં ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવાનું. તો આ રીતે સોજીને પલાળીને 10 મિનિટ માટે રહેવા દેવાનો છે. 10 મિનિટ પછી સોજીને ચેક કરી લેવાનો છે. તો સોજી પલળીને આ રીતે ઘટ્ટ થઈ જશે. એને એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનો. હવે આમાં બાકીની સામગ્રી ઉમેરવાની છે. તો સૌથી પહેલા આમાં થોડી સમારેલી કોથમીર અને 2 થી 3 જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરવાના. તમારી પાસે જો વાટેલા આદુ મરચાં હોય તો તમે વાટેલા આદુ મરચાં પણ ઉમેરી શકો છો. અહીંયા મરચાંને સમારીને ઉપયોગમાં લીધા છે. આની સાથે આપણે 3 ચમચી જેટલા બાફેલા સ્વીટકોર્ન ઉમેરવાના છે. અહીંયા તમે ફ્રેશ કે ફ્રોઝન સ્વીટકોર્નનો ઉપયોગ કરી શકો છો. અને થોડા સ્વીટકોર્નનો આ રીતે અધકચરો ભૂકો કરીને રાખ્યો છે એ પણ આમાં ઉમેરી દેવાનો. તમારે સ્વીટકોર્નનો ભૂકો ના ઉમેરવો હોય અને એકલા બાફેલા સ્વીટકોર્ન ઉમેરવા હોય તો પણ ઉમેરી શકાય. પણ આ રીતે તમે થોડા સ્વીટકોર્નને જો અધકચરા વાટીને ઉમેરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. હવે લગભગ આમાં 2 ચમચી જેટલું પાણી ઉમેરવાનું છે. 1/2 ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું અને આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમારે ઢોકળાને આ રીતે સફેદ કલરના રાખવા હોય તો પણ રાખી શકાય. અત્યારે આપણે એને થોડો પીળો કલર આવે ઢોકળાનો એવા રાખવાના છીએ. તો 1 ચપટી જેટલી હળદર ઉમેરવાની. તો લગભગ 2 ચપટી જેટલી હળદર ઉમેરી દીધી છે. હળદરને ખીરાની સાથે સરસ રીતે મિક્સ કરી લેવાની. આ રીતે બધી વસ્તુ નાખીને ખીરું તમે મિક્સ કરી દો. પછી ઢોકળાને બાફવા માટે એક વાસણમાં પાણી પણ ગરમ થવા માટે મૂકી દેવાનું અને પાણી ગરમ થાય ત્યાં સુધીમાં એક થાળીમાં તેલ લગાવી દેવાનું છે. ઢોકળા બનાવવા માટે તમે સ્ટીલની કે એલ્યુમિનિયમની કોઈ પણ થાળી ઉપયોગમાં લઈ શકો છો. બ્રશની મદદથી તેલને સ્પ્રેડ કરી દેવાનું. હવે ઢોકળા બાફવા માટે જે પાણી ગરમ થવા માટે મૂક્યું હોય એ ઉકળવાનું શરૂ થાય પછી આ ખીરામાં આગળની પ્રોસેસ કરવાની છે. તો ઢોકળા માટેનું પાણી ઉકળવાનું શરૂ થઈ જાય એટલે ખીરામાં 1 ચમચી ઈનો ઉમેરવાનો છે. ઈનોના બદલે તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો. અને ઈનો ખીરાની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય એટલા માટે આના ઉપર 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું. ચમચાથી કે હેન્ડ વિસ્કથી આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ સમયે આમાં 1 ચમચી તેલ ઉમેરી દેવાનું. રૂમ ટેમ્પરેચરનું તેલ ઉમેરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું. આ ખીરું થોડું ઘટ છે તો લગભગ 1 મોટી ચમચી જેટલું પાણી ઉમેરવાનું. ખીરું વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું રાખવાનું છે. તો ફાઇનલી આ રીતની આ ઢોકળાના ખીરાની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે જે થાળી આપણે તેલ લગાવીને રાખી છે એમાં ખીરું લઈ લેવાનું. તો જે પણ સાઇઝના ઢોકળાની થિકનેસ તમને પસંદ હોય એ પ્રમાણે તમે ખીરું આમાં લઈ શકો છો. અત્યારે જે ખીરું બનાવ્યું હતું એ બધું એક જ થાળીમાં લઈ લીધું છે જેનાથી થોડા થીક ઢોકળા બનીને તૈયાર થશે. આ જ ખીરાને તમારે 2 થાળીમાં સ્પ્રેડ કરવું હોય તો પણ કરી શકાય. હવે આને થોડું લેવલમાં કરી દેવાનું. પછી આના ઉપર એક સ્પેશિયલ મસાલો સ્પ્રિંકલ કરીશું. જે આપણે ફ્રેન્કી બનાવવા માટે મસાલો વાપરતા હોઈએ એ મસાલો આના ઉપર નાખીશું. આનાથી આ ઢોકળાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. પણ તમારે સિમ્પલ લાલ મરચું સ્પ્રિંકલ કરવું હોય તો પણ કરી શકાય. અને આ મસાલો કેવી રીતે બનાવવો એની ડિટેલ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. પછી થોડા ચીલી ફ્લેક્સ ઉમેરીશું. કમ્પ્લીટલી ઓપ્શનલ છે, ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકાય. હવે આ ઢોકળાની થાળીને બાફવા માટે મૂકી દેવાની છે. તો પાણી આ રીતે ઉકળવાનું શરૂ થાય એ પછી ઢોકળા બાફવા માટે મૂકવાના. તમે જો એકસાથે વધારે ક્વોન્ટિટીમાં ઢોકળા બનાવો છો તો ઉપરાઉપરી 2 થાળી પણ મૂકી શકો. હવે ઢાંકણ ઢાંકી દેવાનું અને ઢોકળાને મીડિયમ ફ્લેમ ઉપર અરાઉન્ડ 12 થી 15 મિનિટ માટે બાફી લેવાના છે. 12 મિનિટ પછી ગેસ ધીમો કરીને ઢોકળાને ચેક કરી લેવાના. તો ઢોકળાને ચાકુ કે ટૂથપીકની મદદથી ચેક કરવાના. આ સાફ નીકળે મતલબ કે ઢોકળા સરસ રીતે બફાઈ ગયા છે. ગેસ બંધ કરીને આ ઢોકળાને 5 મિનિટ માટે સીજવા દેવાના. જ્યારે પણ સોજીનો ઉપયોગ કરીને કોઈ ઢોકળા બનાવો ત્યારે એને 5 મિનિટ માટે સીજવા દેવાના અને પછી કટ કરવાના. 5 મિનિટ પછી ઢોકળા થોડા ઠંડા થઈ જાય એ પછી એને કટ કરી લેવાના.
तो जे पण साइजना तमारे ढोकळाना पीसीस राखवा होय ए प्रमाणे आने कट करवाना। अत्यारे जे माप लीधुं एनाथी तमे 3-4 व्यक्तिने सर्व करी शको एटले ढोकळा बनीने तैयार थाय छे। आ ढोकळा एकदम सरस टेस्टी साथे ज एकदम सॉफ्ट अने स्पोंजी बनीने तैयार थाय छे। बनावेला ढोकळाने अहींया कोथमीर मरचानी तीखी चटणी અને સિંગતેલની સાથે સર્વ કર્યા છે। તો આ રીતે તમે આ સરસ મજાના ટેસ્ટી અને હેલ્ધી ઢોકળા બનાવીને જરૂર ટ્રાય કરજો, તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે। આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે। આવી જ બીજી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો।